સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી કોમલ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બહાર રમતી 3 વર્ષની બાળાને ઉઠાવી જઈ યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા લોકો યુવકને પકડી મેથી પાક આપ્યો હતો અને પોલીસ હવાલે કરી દીધો હતો, જ્યારે બાળાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. સચિનમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી કોમલ ઇન્ડસ્ટ્રીમાં ધાબા પર રૂમ બનાવી પરિવાર રહે છે. પરિવારની 3 વર્ષની બાળા સોમવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં ઘરની બહાર રમતી હતી. તે દરમિયાન પાડોશમાં રહેતો 24 વર્ષીય મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ નામના યુવકની નિયત બાળા પર બગડી હતી અને આજુબાજુ કોઈ ન હોવાને કારણે એકલતાનો લાભ ઉઠાવી 3 વર્ષની બાળાને ઉઠાવી ગયો હતો. પરંતુ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે તેને જોઈ લીધો હતો. સિક્યુરિટી ગાર્ડે મંગલસિંહને પૂછતા તેણે જણાવ્યું હતું કે બાળકીને તેના પિતાને આપવા જઈ રહ્યો છું. જોકે થોડી ક્ષણોમાં જ બાળાના પિતા ત્યાં આવ્યા હતા, જેથી સિક્યુરિટી ગાર્ડે કહ્યું હતું કે તેરી લડકી કો મહેન્દ્રસિંહ લેકે ગયા હે, તુજે મિલી ક્યા, જેથી બાળાના પિતા ઘરે દોડ્યા હતા જ્યાં દીકરી મળી ન હતી, જેથી મહેન્દ્રસિંહના ઘરે પહોંચ્યા હતા જ્યાં બાળા ન મળતા હતાશ થઈને ત્યાં બેસી ગયા હતા. જોકે થોડી વારમાં મહેન્દ્રસિંહના ઘરના ધાબા પરથી બાળાનો રડવાનો અવાજ આવ્યો હતો, જેથી પિતા ધાબા પર ગયા હતા જ્યાં અંધારામાં મહેન્દ્રસિંહ અને બાળા બંને મળી આવ્યા હતા. જોકે મહેન્દ્રસિંહ ભાગી ગયો હતો. બાળાને પિતાએ ખોળામાં લેતા લોહી લુહાણ મળી આવી હતી. ત્યારબાદ પિતા બાળાને લઈને કંપનીના માલિક પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. તે દરમિયાન બાળકી ઉપર બળાત્કાર કર્યો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા લોકો એકઠા થઈ ગયા હતા અને ભાગી ગયેલા નરાધમ મહેન્દ્રસિંહને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી. તે દરમિયાન મહેન્દ્રસિંહ લોકોના હાથે પકડાઈ જતા તેઓએ ઢોર માર માર્યો હતો. ત્યારબાદ સચિન પોલીસને તેનો કબજો સોંપ્યો હતો. બીજી બાજુ બાળાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી. બાળાના ઉપતાંગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા, જેથી ગાયનેક વિભાગમાં રીફર કરવામાં આવી હતી. હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે.